આની અંદર મેં સિસ્ટમ એવી જ બનાવેલી કે હું ઘરેથી સામાન લઈને આવું, દરવાજા ખોલી ને આમાં વેપાર કરી લઉં. ગુજરાતના લોકો તમને કેટલા ટાઈમથી આ લુકમાં જુએ છે? દુકાન વાળા દુકાન મૂકી મૂકીને નીચે ઉતરીને મને બોલાવતા હતા, કાકા આવો કરીને મને બોલાવે. આજ સુધીમાં મોટી મોટી મેઇન સ્ટ્રીમ મીડિયા છે, નામ તો સોરી મારથી નહીં લેવાય, પણ એમના સ્ટુડિયોમાં જઈને તમે ઇન્ટરવ્યૂ આપ્યું છે? બધી વાતચીત થઈ ગઈ હોય, ભાડે દેવાનું હોય, મારે રાખવાનું હોય, બધું કમ્પ્લીટ થઈ ગયું ને રહી રહીને પ્રશ્ન કરે તમારો ધંધો શું ને. હું એમ કહું ને પાણીપુરી વાળા, કેમ કે તમારા ભાઈને પૂછીને કાલ જવાબ આપું એવું કહેતા હતા, કારણ કે મારા છોકરાને પૂછીને કાલ જવાબ આપું ને મને ખબર જ હોય કે બીજે દિવસે ના પાડશે. કારણ કે પાણીપુરીનો ધંધો એમ કીધું ને એટલે ખાવી દરેકને છે, શોખ દરેકને છે, ટેસ્ટ દરેકને લેવો છે, પણ પાણીપુરીવાળા પ્રત્યેથી એક પ્રકારની ચીડ શેને કારણે છે એ આપણે નથી સમજી શકતા. કદાચ એ લોકો સાચા પણ હોય કે અમુક પાણીપુરીવાળા ગંદકી ફેલાવતા હોય છે એને કારણે એવું બનતું હોય. હવે આમાં મારી ગેરંટી એવી છે કે આ ડબલું તમને લઈ જવાની છૂટ જીગરભાઈ, વગર ફ્રીજે કે વગર એસીએ તમે ગમે ત્યાં રાખી મૂકો, પેક કરીને આમનેમ જ એમનેમ જ, બે મહિના પછી પણ ખોલો તમને આમાં નહીં ફૂગ દેખાય, નહીં કોઈ જાતનો બગાડ દેખાય કે નહીં ટેસ્ટ ફેર દેખાય. ઓહો, એવું કેવી રીતે? મેં અત્યાર સુધી કોઈ પાણીપુરીવાળો એવો ભાઈ નથી જોયા કે જે આવી રીતે ટોટલી પ્રિપેર હોય. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી આપણે આવી ગયા છે એક આણંદ સિટીનો વિડીયો લઈને. સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોની બધી વાત જોઈ હશે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે આપણે મોદી કાકાને ત્યાં આવ્યા છે. તુલસી પાણીપુરી સૌથી પહેલાં વિડીયો બનાવ્યો હતો પ્રેમલે, તો પ્રેમલને તો થેન્ક યુ કહેવું જોઈએ. ગુજરાતની ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પ્રેમલે અને મેઘાબેન છે એમણે બી વિડીયો બનાવ્યો હતો, અને હું અને રોનીભાઈ બંને આ વિડીયો એક જ ટાઈમે અને એક જ ડેટે લોન્ચ કરવાના છે. ગુજરાતમાં સારો એવો ધબડકો મચવો જોઈએ અને તમારા લોકોના સપોર્ટથી કદાચ ટાર્ગેટ એવો રહેશે કે સીએમ સાહેબ સુધી આ વાત પહોંચે, અને જે બી એપ્રિસિએશન મળવું જોઈએ એપ્રિસિએશન એમને મળવું જોઈએ. ગુજરાતી ફૂડ બ્લોગિંગ ઇન્ડસ્ટ્રીમાં અમારો એક પ્રયત્ન રહેશે. સૌથી પહેલાં એડ્રેસ કહી દેજો કે આપણે વિદ્યાનગર છે, મોટા બજાર નિર્મલ નિકેતનની એક્ઝેક્ટ સામેની બાજુ અને બ્રાઉન બર્ગરની એક્ઝેક્ટ જોડે. ઓકે, વિદ્યાનગર મોટા બજારમાં બ્રાઉન બર્ગરની એક્ઝેક્ટ બાજુની સાઈડમાં તમને દેખાઈ જશે, અને અહીંયા આવે ને તો બધા લોકો જો સેલ્ફી ને લોકો લેતા જ હોય છે. પાણીપુરી વેચવાની જે સ્ટોરી છે, સ્ટાર્ટિંગમાં એટલો બધો એમણે સંઘર્ષ કર્યો છે એ બધી વાત એમના મોઢેથી જ આપણે સાંભળીશું. તો અનિલ કાકા તો આપણને આપણે વિડીયોની અંદર બોલીએ છીએ એમનું નામ જાણીને, પણ આખા વિદ્યાનગરમાં તો મોદી કાકાની પાણીપુરીથી જ વખણાય છે. બરાબર, વિદ્યાનગરની આખા ગુજરાતમાં હું કહું છું કે મોદી કાકાની પાણીપુરીથી જ ઓળખાશે, કે હમણાં જેવું હુબેહુ હમશકલ કહીએ હમશકલ, બીજું કોઈ નથી. ફેસ મળતો જુડતો આવે છે એવું નથી, એમની સ્ટાઇલ, એમનો જે પહેરવેશ છે, એમની દાઢીની અને એમની જે ચશ્મા પહેરવાની સ્ટાઇલ, એ દરેક વસ્તુ મળતી જુડતી આવે છે. કે એવું નથી કે ભાઈ મોદી સાહેબ જેવા લાગે છે એટલે બધા ફૂડ બ્લોગર આવીને એમનો વિડીયો બનાવી લીધો, પણ એમની જે વસ્તુ છે પણ ક્વોલિટી સારી છે. એટલે આજે તમે સુરતથી આવ્યા છો, રોનીભાઈ મહેસાણાથી આવ્યા હતા. તમે જો એવું વિચારતા કે અમુક લોકો એવું કહેતા હોય છે કે ફૂડ બ્લોગિંગમાં એવું થાય છે કે એક વિડીયો બને એટલે બીજા બધા બરાય બનાવે જ કરે છે, પણ એવું નથી. વસ્તુ સારી છે તો પાછળ જોશો તો તમને ખ્યાલ આવશે કે ફૂલ રસ છે. હવે એમનામ તો ભીડ આવતી નહીં હોય ને સાહેબ, આ તો વિદ્યાનગર કહેવાય વિદ્યાર્થીઓની નગરી, અને અહીંયા દરેક વ્યક્તિ એટલું એજ્યુકેટેડ છે કે એને સાચું શું છે ખરાબ શું છે બધાને ખબર પડે. બરાબર છે, ચાલો આવી જાઓ, અને આ વિડીયો તો બહુ લાંબો રહેવાનો છે, તો આશા રાખું કે ઘણી બધી એમની મનની વાતો આજે આપણે મન કી બાત વાહ, પૂરી પણ આવી રીતે કમ્પ્લીટ ડીશમાં જ રાખો છો કે? કારણ કે મારે ઘરાકું ચાલુ ઘરાકીમાં ઉતાવળ કરે ને, તો હું ઉતાવળ કરવા જાઉં તો આ નાયલોન પૂરી રહી તૂટી જાય, ઘઉંની પૂરી. હા, ઘઉં
થાય કે ભાઈ આપણને જોઈએ એટલું મળી જાય છે ઉપરવાળાની દયાથી, પ્રેમ છે, ધંધો છે, નામ છે, બધું, તો બહુ હું દોડાદોડી કરવી. બરાબર. બાકી અમદાવાદ બરોડાથી મારી પાસે એવી ઓફરું છે, કાકા ફ્રેન્ચાઇઝી આપું. ઘણા સમય પહેલાંની હતી, એમાં હમણાં તમારો વિડીયો જોયા પછી તો બે ત્રણ જણાનો ફોન આવ્યો. ભાઈ મારી હજી એવી કોઈ તૈયારી નથી, દીપાલા મારી એવી હજી કોઈ તૈયારી નથી, તૈયારી થશે તો હું તમને કહીશ. એટલે ધંધો તો એવો છે કે તમે ધારો તો બધું કરી શકો, પણ ધંધાની આરઆર થોડુંક આપણું સાંસારિક જીવનને વ્યવસ્થિત હોવું જોઈએ, હું એમ માનું. ખાલી ધંધાને વાહે દોડું રહેવાનો કોઈ મતલબ નથી. સાચી વાત કીધી. હું કાયમ માટે પહેલેથી આ જ નિયમ ઉપર હાલું છું. જ્યારે હું સ્ટાર્ટિંગમાં અહીંયા આણંદમાં નવો નવો આવ્યો ને, ત્યારે કોઈ પબ્લિક મને ઓળખતી પણ નથી, અને હું બપોરે 3:30 વાગે જ આવતો અને રાત્રે 8:30 વાગે પેક કરી દેતો. 6 કલાકમાં 250-300ની પાણીપુરી વેચતો, કારણ કે મારો કોન્સેપ્ટ નવો હતો, ગ્લાસમાં પાણી આપવાનો, એ કોઈના મગજમાં બેસતો નહોતો. અને બજારમાં 500 પાણીપુરીવાળાની વચારે હું આવ્યો તો સ્વાભાવિક છે કે સ્ટાર્ટિંગ તો એવું નબળું જોવાનું, છતાં હું આ જ ટાઈમ રાખતો. આજે ઉપરવાળાની મહેરબાનીથી એક એક ગ્રાહક 500-500 રૂપિયાનું આવે છે, પણ ત્યારે 250 રૂપિયામાં હું 5 કલાક કાઢતો, પણ 5 કલાક પછી હું બંધ કરી દેતો, કારણ કે ઘર માટે મારે ટાઈમ જોશે, એમાં નહીં ચાલે, મારા બાળકો માટે, મારા ફેમિલી માટે એમ. અને એટલે ફેમિલી પહેલાં ધંધો પછી, સ્વાભાવિક જ છે ને. બરાબર. આપણે જેના માટે કામ કરીએ છીએ એને ટાઈમ ન આપી શકો તો એનો કોઈ મતલબ નહીં ને. અત્યારે તો અમે બે માણસ જ છીએ ઘરે, કારણ કે બાબુ બેબી બેન બંને બેબી પરણી ગઈ છે, એક કેનેડા છે, એક સુરત સાસરે છે, એનાથી અમારા વચ્ચેનો બાબો છે એ દુબઈ છે. બધાના મેરેજ થઈ ગયા, બધા પોતપોતાની રીતે સેટલ છે એકદમ. પણ જ્યારે એ લોકો મારી સાથે હતા અને સાથે હતા ત્યારે પણ હું એ લોકો માટે ભરપૂર ટાઈમ કાઢતો, અને આજે એ લોકો મારા માટે ટાઈમ કાઢે છે. દરેકે દરેક મારા જમાયું, વહુ, મારા દીકરા દીકરીઓ બધા દિવસમાં એકવાર તો ફોન મારા ઘરના ને મને કર્યા વગર રહીએ જ નહીં. મારા છોકરાનો તો ખાસ આગ્રહ છે, પપ્પા ધંધો બંધ કરો ને, મારી ભેગા દુબઈ રહ્યો તમે. કારણ કે મારા બાબાનો બાબો છે ને, દાદા દાદા કે એને બહુ હેરાન કરે છે, દાદા દાદા જ્યાં જુઓ ત્યાં. તમારો વિડીયો મારા નાના છોકરાના છોકરાએ એટલી વખત જોયો છે, રોજ એકવાર એને છે ને વિડીયો ખોલીને દેખાડવો પડે, જો દાદા એમ કરીને મોબાઈલ હાથમાં લઈને નખડે રાખે. ટીવી ઉપર ભૂલે ચૂકે કંઈક સમાચાર આવતા હોય ને મોદી સાહેબ દેખાઈ જાય ને, જો દાદા કંઈ ઊભો રહી જાય. બરાબર. મને તમારો આ કોન્સેપ્ટ બહુ ગમ્યો કે તમે પૂરી કમ્પ્લેટ રેડી રાખીને વેપો છો, અને એ બી આટલા બધા સ્ટોકમાં. મેં અત્યાર સુધી કોઈ પાણીપુરીવાળો એવો ભાઈ નથી જોયા કે જે આવી રીતે ટોટલી પ્રિપેર હોય. આ મારી પાસે આ ટાઈમ પાછી કાયમ માટે હોય છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, ચોમાસામાં મારી પૂરી આ રીતે ખુલ્લી પડી હોય. બરાબર. ભૈયા લોકો પૂરી આમ કોથળીમાં રાખે, છતાં તમે એની પૂરી ખાવ તો તમને સહેજ નરમ લાગશે, અને ઘરાક એમ કે કાકા પૂરી મજા નથી. ત્યારે મારી પૂરી કાયમ માટે આમ ખુલ્લી હોય, ચોમાસામાં પણ ખુલ્લી પડી હોય, છતાં ઘરાકને એ જ અવાજ આવશે, ક્રિસ્પી જ આમ અવાજ કરો એટલે એવો જ અવાજ આવે. આ ઘઉંની પૂરી છે ને? હા, આમાં 20-25% જેવો સોજી વાપરું છું. બરાબર. બાકી વધારે પડતો ઘઉં, અને શિયાળામાં થોડો ગરમાટો લાવવા માટે અડદના લોટનો ઉપયોગ પણ કરવો પડે. બીજું એ વસ્તુ પણ સાંભળવા મળી છે કે તમે આ પૂરી ઘરે બનાવો છો, કોઈની પાસેથી લેતા નથી? ના 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 ના, કાયમ માટે પહેલેથી જ મારો એવો શોખ છે. શરૂઆતમાં પહેલાં અમે બે જ માણસ હતા, બાળકો નાના નાના હતા, ત્યારે ખોરામાં બેસાડીને અમે પૂરીઓ વણતા હતા. એ પછી ધીમે ધીમે ધંધો સેટઅપ થયો અને જરૂરિયાત વધારે પડી, પછી પહેલાં દબાવવાના મશીન લાવી અને એમાં બૈરાવને કામે લગાડેલા, એ લોકો વણી જતા. એ પછી મને એમ થયું કે આમાં નથી મજા આવતી, આપણે જે આના કરતાં વધારે કરીએ, એટલે મેં મશીનની વ્યવસ્થા કરી છે. અને ઘરે મશીન છે, લોટ બાંધવાનું મશીન અલગ છે, વણવાનું મશીન અલગ છે, કટિંગ જાતે કરીએ છીએ ડબ્બીથી. ઘણા બધા ક્વેશ્ચન હતા રેન્ડમલી વિડીયોમાં કોમેન્ટમાં કર્યા હતા, તો એમાંથી એક ક્વેશ્ચન આ છે કે ગુજરાતના લોકો તમને કેટલા ટાઈમથી આ લુકમાં જુએ છે? હું બાળકોના ભણતર માટે 2011માં આણંદ આવ્યો, એ પહેલાં હું કડોદરા ચોકડી પર ધંધો કરતો હતો, ત્યાં મારું સોનાલી પાણીપુરી નામ હતું, અને ત્યાંય મને આ આણંદ જેવો જ પ્રેમ મળેલો, ત્યાંય મારું નામ સારું હતું, ધંધો સારો હતો. ત્યાં મારા મિત્રમંડળમાં અમુક માણસો મને કોમેન્ટ કરતા આવી, પણ હું એ વસ્તુ ધ્યાનમાં ન લેતો કે મજાક કરતા છે મારી, એવું માનતો. એ પછી હું આણંદ આવ્યો ત્યારે અહીંની પબ્લિક, એ એજ્યુકેટેડ બધા સ્ટુડન્ટો હોય, એ લોકો મને આ રીતે કહેતા હતા. હા, પણ મેં શરૂઆતમાં થોડીક મને ભડક હતી કે આવા મોટા માણસ ત્યારે આપણે નામ જોડાવીએ એનું કોઈ મતલબ નથી એમ. બરાબર. એટલે હું ધ્યાનમાં ન લેતો, પણ 2014ની ચૂંટણીમાં જ્યારે દરેકે દરેક જગ્યા પર પીએમ સાહેબ, મોદી સાહેબના ફોટા લાગતા હતા, કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો સાહેબના પોસ્ટર જ જોવા મળે, કારણ કે એમને પીએમને ઉપર બનવું હતું. તો એ વખતે પબ્લિકે મને જરાક વધારે ફોર્સ કર્યો કે કાકા તમે ખરેખર મોદી જેવા લાગો છો, તમે થોડોક ચેન્જ કરો.
એટલે પછી મેં ધ્યાન આપ્યું એ વસ્તુ ઉપર, અને 2014 પછી મેં ચશ્માની ફ્રેમ બદલાવી, દાઢી રાખવાનું ચાલુ કર્યું. તોય 15 લગી તો હું મારા ડ્રેસમાં જ હતો. 15 પછી મેં પહેલી વખત કુર્તા પહેરવાનું ચાલુ કર્યું. પબ્લિક બહુ ખુશ થઈ, પબ્લિકને બહુ ગમ્યું, પબ્લિકને બહુ ગમ્યું. અને પછી તો હું છે કે અમુક ઘરાક તો આમ જાણી જોઈને આવો, કેમ છો મોદી સાહેબ, પાણીપુરી ખવડાવો, તો એમ કહીને ઉભા રહેતા. એટલે મને એમ થયું કે પબ્લિક જો ખુશ થતી હોય તો આપણને શું વાંધો. સાચી વાત છે. અને ભલે મને અરીસામાં મારી જાતને જોઉં છું તો મોદી નથી દેખાતા, પબ્લિકને દેખાય છે તો મને શું વાંધો હોય. એટલે પછી મેં ગેટઅપ ધીમે ધીમે કરતો ચેન્જ કરતો ગયો. હવે તો મારી પાસે જોવા જાવ તો શર્ટ નામે પુત્ર એક બે જ રહ્યા છે, બાકી 1500 કુર્તા જ સિવરાવેલા છે સાહેબ જેવા જ અલગ અલગ. અને ધીમે ધીમે કરતો પછી કોટી ઉપર ઉતરો. કોટી ઉપર ઉતરવાનું કારણ એ હતું કે એક વખત હું આગ્રા ટ્રાવેલમાં ગયેલો, આગ્રા ને આપણે દિલ્હી ને બાજુ ફરવા માટે. બરાબર. ત્યારે થોડો ઠંડીનો માહોલ હતો તો મારી બેબીએ મને સજેસ્ટ કર્યું, પપ્પા કે તમે સ્વેટર તો પહેરો છો, એકવાર કોટીની ટ્રાય કરો ને. તો મેં કોટી સિવરાવી અને એ કોટી મેં પહેરેલી ને હું ત્યાં ગયેલો. હા, ત્યારે તાજમહાલ જોવા ગયો તો ને, ત્યારે મને જોવા માટે કમસે કમ 25-30 માણસોનું ટોળું ઊભું થઈ ગયું. ઓહો, કયા વર્ષની વાત છે? આ લગભગ 2016માં. એટલે ત્યારે ટોળું ઊભું થઈ ગયું. અને એ પછી જ્યારે હું આગ્રા ગયો, આગ્રાથી પછી જ્યારે દિલ્હી ગયો, ત્યારે દિલ્હી આ બધી અલગ અલગ એના સ્થળો હું ફરતો હતો. એમાં ઘણાએ મારી પાસે ફોટા પડાવ્યા. સંસદ ભવન પાસે મને 4-5 માણસોએ ઊભા રહીને ફોટા પડાવ્યા. પછી મને થોડીક આમ વિશ્વાસ આવ્યો કે ના, પબ્લિક ખાલી આનંદની જ કહે છે કે મજાક કર્યા એવું નથી, બહારની પબ્લિકે મારામાં મોદી જોવે છે, તો મારે હવે કાયમ આવું રહેવું જોઈએ. એ પછી ધીરે ધીરે હું આ રીતનો ગેટઅપમાં આવી ગયો. હમણાંની જ વાત કરું તો હજી આગલા વર્ષે 11મા 12મા મહિનામાં હું ગયેલો આપણે બોમ્બે. બોમ્બે ગયો તો પછી ગેટવે ઓફ ઇન્ડિયાને બધે ફરતો હતો, ઘણી જગ્યાએ ઘણા માણસોએ ફોટા પડાવ્યા. પણ મને અચરજ તો એ વાતનું થયું કે જ્યારે હું હાજી અલીની દરગાહ દરિયામાં છે ત્યાં ગયેલો, તો ત્યારે તો દુકાનવાળા દુકાન મૂકી મૂકીને નીચે ઉતરીને મને બોલાવતા હતા, કાકા આવો, કાકા આવો કરીને મને બોલાવે. અને એ લોકોના બધાના મગજમાં એક જ વસ્તુ હતી કે મોદી સાહેબ તો નથી પણ મોદી સાહેબનો ભાઈ 100% છે. ઓહો, બધાએ મને એના ભાઈનો દરજ્જો જ આપી દીધેલો. એવું જ હરિદ્વારમાં થયેલું. હરિદ્વાર ગયેલો હું તો હરિદ્વારમાં અમે રૂમમાં ઉતારો લીધો હોટલની અંદર. ત્યાંના મેનેજરે મારી સેલ્ફી લીધી અને એના ગ્રુપમાં હરિદ્વારની અંદર રિલે કરી. એમાં એણે એવું કીધું કે મોદી સાહેબના ભાઈ મારી હોટલમાં ઉતરેલા છે. હું બહાર જાઉં તો તરત જ કોઈને પણ પૂછું, રિક્ષામાં ભાઈ મારે ગોમતી ઘાટ જવું છે, સાહેબ જો બી દેના દે તો બેઠ જાઓ, આપ ખુદ નહીં દો કે તો બી ચલેગા. એવી વાત વાયરલ થઈ ગઈ હતી 2014ની અંદર. શાસ્ત્રી મેદાન વિદ્યાનગર ખાતે સાહેબની ચૂંટણી માટે સભા હતી, ત્યારે મહેસાણા થઈને આવવાના હતા. અને હું ઓલરેડી કમ્પ્લીટ સ્પેશિયલ 4 દિવસ પહેલાં મેં ખર્ચો કરીને તૈયાર થયો હતો. હું એવો કે મોદી સાહેબને ધ્યાનમાં, કદાચ હું ઓડિયન્સમાં બેઠો હું ધ્યાનમાં આવશે ને તો પણ સાહેબ બોલાવશે, કારણ કે સાહેબનું નેચર એવું છે કે એમની નજર બધી જગ્યાએ આમ ફરતી હોય ને એનું માઇન્ડ એકદમ પાવરફુલ છે, કે કદાચ એવું કંઈક દેખાઈ જાય ને તો એ તમને ઓડિયન્સમાંથી ઉપાડી લઈએ. અચ્છા, એવી મારા માનવા મુજબ આ રીતનું બની શકે એમ એટલા મેં તૈયાર થઈને હું ગયેલો. પણ બહેનું એવું એમાં કે હું તૈયાર થઈને એકદમ કમ્પ્લીટ ગયો પણ સાહેબ આવવાના હતા 1.25 કલાક જેવા લે મહેસાણાની સભા સંબોધીને, અને હું પહોંચી ગયો ટાઈમે 11 વાગે. એટલે મને જોઈને પબ્લિક મંડી ટોળે વરવા, એમાંથી હું છટકતો અંદર લગી પહોંચ્યો તો અંદરના ભાગમાં બધા આજુબાજુના ગામડાવાળા યંગ બ્લડ બધું બેઠું હતું. એમાં કોકે અવાજ માર્યો, મોદી સાહેબ આવી ગયા. ઓહો, એટલે મોદી સાહેબ આવી ગયા એમ અવાજ પડ્યો એટલે પબ્લિક બધી હોબાળો બોલાવીને ઊભી થઈ ગઈ અને મંડો દેખાડો બોલવા. એટલે પેલા પોલીસવાળા બધા ગભરાઈ ગયા, તરત મારી પાસે આવ્યા. મને કે વડીલ તમે એક બાજુ બેસો શાંતિથી, આ તમને જોઈને આ પબ્લિક કે જે દેખાડો બોલાવે છે, અમે આ લોકો ઉપર લાઠીચાર્જ તો કરી શકવાના નથી, અમે આ લોકોને ગાળે કાઢી ન શકીએ, અને પ્રેમની ભાષામાં આ લોકો સમજવાના નથી. એટલે તમે સાઈડમાં અમારી પાસે આવતા રહ્યો, સાહેબને જે આવવાની વાર છે કલાકની, અમારે જે આ ઓડિયન્સ કવર નહીં થાય. એટલે મને સાઈડમાં બેસાડી દીધો. પછી છેટ લગી મને સાહેબ ભાષણ કરીને વયા ગયા, મને આવવા ન દીધો. બરાબર છે. એ પછી હમણાં 2019ની ચૂંટણીમાં શાસ્ત્રી મેદાનમાં સાહેબ આવેલા ત્યારે પણ હું ગયેલો, ત્યારે આ જ રીતનું બનેલું. હું ધીમે ધીમે કરતો છેટ VIP લગી પહોંચી ગયેલો, પણ છતાં મને આગળ વધારે જવાનો મોકો ન મળ્યો, એમાં રહી ગયું. મોકો તો તમને જરૂરથી મળશે, કેમ કે એક વસ્તુ છે કે મારી ચેનલ જોડે અને મારા ફેસબુકના પેજ જોડે ઘણા બધા મોટા MLA જોડાયેલા છે. મારથી નામ તો નહીં લેવાય, કેમ કે હું પર્સનલી એમને ઓળખું છું અને પર્સનલી એમની જોડે મારે કન્વર્ઝેશન પણ થાય છે. તો જરૂરથી આ વાત
આપણા સીએમ સાહેબ સુધી તો પહોંચશે જ એવું લાગે છે. આજ સુધીમાં મેઇન સ્ટ્રીમ મીડિયા છે એમના સ્ટુડિયોમાં જઈને તમે ઇન્ટરવ્યૂ આપ્યું છે? ના, એવું ક્યારેય બન્યું નથી. એવું નથી આપ્યું. તમારો એક ફોટો આપજો આ લુક સિવાયનો, કે જે આપણે બધા દર્શક મિત્રોને ખાસ બતાવીશું, કે અમને તમારા કરતાં લુક, તમારો જે નેચરલ લુક છે તે થોડો અલગ છે, અને તમારે આજે કુર્તો અને કોટીમાં તમારો લુક ટોટલી અલગ છે. મોસ્ટલી શું હોય છે કે મસાલો આમ છૂંદો કરેલો હોય, અને બીજું કે ગ્રીન કલરનું આ જે છે ફુદીના અને એ અંદર મિક્સ કરીને ગ્રીન કલરનો માવો હોય બટાકાનો. અહીંયા તમારો બટાકાનો માવો નથી, અહીંયા તમારું કહેવાય ને કટિંગ કરેલા બટાકા છે. આમાં પહેલી વસ્તુ એ છે કે હું આ કટિંગ એટલા માટે કરું છું કે જેનાથી આપણે આમ હાથમાં લઈને મૂકીએ ને તો હાથમાં ચોટે નહીં, એને કારણે તમે ગમે ત્યાં આથડાડો તો ક્યાંય ગંદુ ના દેખાય. બીજી વસ્તુ એ છે કે કટકી હોવાને કારણે પૂરીમાં જ્યારે તમે બટેટાને કાંદો ભરીને આપો ત્યારે પૂરી જ્યારે ગરાક મોઢા મૂકે પાણીની યારે છૂંદો હોય તો રબડી થઈ જાય. હા, જ્યારે આ બટેટા તમારે ચાવવા પડે, તમે જેમ ચાવો એમ તમને મારા પાણીનો કરંટ આવે. વાહ, અને પાણી બે ટાઈપના? પાણી બે ટાઈપના છે. અને આ તમે લીલાનો પ્રશ્ન કર્યો તો લીલા બારામાં એવું છે કે દરેક લોકો પાણી બનાવે છે એની અંદર ફુદીનાનું પ્રમાણ ઓછું હોય છે. ઘણી જગ્યાએ તો નહીં જેવું જ હોય છે, ઘણી જગ્યાએ સારું પ્રમાણમાં હોય છે, પણ આ અલગ રાખવાથી એ લોકો આમાં શું છે મરચું આદું ધાણા ફુદીનો એવી પેસ્ટ રાખતા હોય. બરાબર. સામેનું ઘરાક જોઈને કેવો ટેસ્ટ ખાશે એ પ્રમાણમાં એ લોકો આમાં મિક્સ કરતા હોય છે, એટલે એને કારણે આખો લુક એનો તમારે લીલા ઉપર આવી જાય. ત્યારે મારું તો બધું ઓલરેડી પાણીમાં જ છે કમ્પ્લીટ, એમાં બધા મસાલા પણ ટોટલી હું એમાં જ નાખું છું. હા, અને પાણી બે જાતના બનાવું છું, એક મારું આ રનિંગ પાણી છે. હા, આ પાણી ફુદીનાનું પાણી છે? હા, બધું ફુદીનાનું, ધાણા ફુદીનો આદુ મરચાં બધું ખરું, અને પ્લસ એ સિવાયના બધા મસાલા ખરા. અચ્છા, આ મારું રનિંગ પાણી છે. હા, જેની ઘટાશ એ તમે જુઓ બીજા કરતાં તમને વધારે જોવા મળશે. બરાબર. કારણ કે એમાં ખટાસ માટે હું આમચૂર પાવડરનો ઉપયોગ કરું છું અને બાકી બધા મસાલા નાખું છું. અને આ પાણી કલર તો સેમ જેવો જ છે? કલર સેમ છે, ટેસ્ટ આખો અલગ છે. અચ્છા, આ સ્વીટ પાણી છે. સ્વીટ પાણીમાં પછી શું છે, કલર સેમ હોવાને કારણે ઘરા કન્ફ્યુઝ ના થાય એટલે હું એમાં થોડા લીલા ધાણા નાખી અને અલગ દેખાવ આપું છું. બરાબર. કલર બંને સેમ, મસાલા બીજા બધા સેમ. તીખું પાણી ને મીઠું પાણી, આમાં કોઈ રગડા જેવું નહીં, ના તો કોઈ લસણનો ફ્લેવર, ના તો કોઈ જલજીરા ફ્લેવર, એ બધું કંઈ જ નહીં. રગડામાં શું છે કે તમે રગડો ભરીને આપો એટલે તમારે પૂરી બોળીને દેવી પડે, અને મને પાણીમાં હાથ નાખવો પસંદ નથી. બરાબર છે. એટલે ગ્રાહકને સફાઈ મળે, વ્યવસ્થિત મળે, અને આ ગ્લાસ સિસ્ટમ એટલા માટે સારી છે કે ક્યારે 25 ગ્રાહકને મારે ખવડાવવું હોય તો પણ હું આ ગ્લાસમાં પાણી ભરીને આપી દઉં, તમે શાંતિથી તમારી રીતે ઊભીને તમે ખાઈ શકો. બરાબર. આ ગ્લાસ હું આપી દઉં એટલે એમાં શું થાય કે એક તો ગ્રાહકને તમે મોઢામાં પૂરી પડી હોય, તમે હજી ચાવી ના ચાવી તો હું તમને બીજી પૂરી મૂકી આપું, તમારે સ્પીડ કરવી પડે. જ્યારે એની જગ્યાએ હું તમને શાંતિથી પ્લેટ આપી દઉં, ગ્લાસ આપી દઉં, તમે આરામથી તમારી હારે વાતો મેમ્બરની હારે વાતો કરતાં કરતાં પણ તમે શાંતિથી ખાઈ શકો. બરાબર છે. આ કોન્સેપ્ટ ખરેખર આમ જોવા જાય તો મારા હિસાબ પ્રમાણમાં 100% જ વાત છે કે મારા ફાધરે જ ચાલુ કરેલો છે. મારા ફાધર 1951 ભેળ દહીંવાડા એવું વેચતા હતા. પછી 75 બજારની અંદર પાણીપુરીની એન્ટ્રી થઈ. જ્યારે મેં મારી હિસાબે જોઉં છું તો 75 પછી જ પાણીપુરી ગુજરાતમાં આવી છે. એ પહેલાં ગુજરાતમાં પાણીપુરીનું એટલું બધું ચલણ હતું નહીં. હા, ત્યારે જુનાગઢમાં એક નવાબસિંહ કરીને ભાઈઓ આવેલો, એ પાણીપુરી હવે તો ટોપલામાં લઈ અને વેચતો હતો. એ મારા ફાધરને એમ થયું કે આ વસ્તુ સારી છે, આ વેચવી જોઈએ, એટલે મારા ફાધરે પછી પૂરીનું પ્રોડક્ટ ચાલુ કરી અને સાથે પાણી દેવાનું. પણ દુકાન તો અમારી દુકાન લગભગ 1968 દુકાન હતી મારા ફાધરની. 1968? બરાબર. એટલે જુનાગઢની અંદર મધુકુંજ વેરહાઉસ નામ બહુ પ્રખ્યાત હતું એમનું. પણ જુનાગઢની આજુબાજુના લગભગ ગામની પબ્લિક જુનાગઢમાં એજ્યુકેશન માટે આવતી, પાણીપુરી ખાવા માટે સ્પેશિયલ રોકાતી, ભાઈ એના ભેળ ભેળને પૂરીને ખાઈને જવું. વાત છે. અને જેટલા ખરીદી કરવા આવતા, જુનાગઢ હબ હતું ખરીદીનું, તો ત્યાં જેટલા ખરીદી કરવા આવતા એ સ્પેશિયલ ખાઈને જતા. મને યાદ છે જ્યારે 1 રૂપિયો પ્લેટનો ભાવ હતો ને ત્યારે મારા ફાધર રોજની 800-1000 પ્લેટ વેચતા. ઓહો, ત્યારે 1 રૂપિયો ભાવ હતો. અને પછી મારા ફાધરને હું કહું કે ભાઈ ભાઈને 7 પ્લેટ થઈ, 1 રૂપિયો 75 પૈસા લેજો. એ વખતથી હું આ ધંધામાં જોઈન્ટ છું. એટલે તમે બેઝિકલી જોવા જાવ તો જુનાગઢના છો? મૂળ પ્રોપર જુનાગઢ. 2011 તમે અહીંયા સ્થાય? 2011 અહીંયા આવ્યો. એ પહેલાં 1993 2011-2010 લગી હું સુરત ડિસ્ટ્રિક્ટમાં હતો, કડોદરા ચોકડી અને બારડોલી. ઓહો, એ 2 જગ્યાએ મેં ધંધો કર્યો. બંને જગ્યાએ મેં મારા 1-1 ભાઈને સ્થિર કર્યા હતા. જુનાગઢવાળો ધંધો મારા સૌથી નાના ભાઈને સોંપેલો, એ બીજા 2 ભાઈઓને મેં ત્યાં સ્થિર કર્યા, અને એ પછી હું છોકરાઓને એજ્યુકેશન માટે અહીં આવી ગયેલો. ધંધો ત્યાં પણ બંને જગ્યાએ હજી મને મારી પબ્લિક યાદ કરે. 2010 આવેલો છું તો કડોદરામાં હું જાઉં છું, પબ્લિક મને તરત જોઈને કે તમારા જેવું મને કોઈ માલ નથી આપતું, આવો. એટલે કુદરતી જલારામ બાપાની મહેરબાની મારી ઉપર, બરાબર, મારા હાથનો ટેસ્ટ ગ્રાહકને માફક આવે છે. હા, અને એવું કોઈક વાર થયું છે કે તમે આમ જતા હો રસ્તામાં કાં તો લોકો તમારા ફોટા પાડી જાય? બહુ બધું ચાલે.
હરિદ્વારમાં તો એવું બનેલું કે મારી બેબી મારી ઉપર ગરમ થઈ ગયેલી, કારણ કે અમે હું મારા મિસિસને મારી નાની બેબી કેનેડા જવાની તૈયારી કરતી હતી ને એને ઓર્ડર આવી ગયેલો તો અમે હરિદ્વાર કે પપ્પા ફરી આવીએ આપણે, તો અમે ત્યાં ગયેલા તો અમે બજારમાં નીકળ્યા ને તો એટલી બધી પબ્લિક મને રોકી રોકીને ફોટા પડાવતી હતી ને, તો મારી બેબી મને આવીને કે પપ્પા ફોટા પડાવવા આવ્યા છો કે ફરવા આવ્યા છો? બરાબર. હવે જો વધારે વાર રોકાણા તો હું તમારી દાઢી ઉતરાવી દઈશ. આમ મારી બેબી એટલે હકીકતમાં એ ખોટી નથી કે તમે જે કામે ગયા જોઈ કરી નથી હકતાને તમે ખોટી થઈ જાઓ. એવું જ મહુડીમાં થયેલું. મહુડી આપણે જૈન તીર્થ છે, ત્યાં ગયેલો તો ત્યાં એક બોમ્બેની ગાડી આવીને ઊભી હતી. બોમ્બેના બધા જૈન લોકો હતા મહુડી દર્શન કરવા આવેલા. અમે લોકો પગે લાગીને બહાર નીકળી ગયા હતા, ગેટ લગી પહોંચ્યા ને બરાબર એ લક્ઝરી બસે એન્ટ્રી કરી. મને જોઈને એ લોકોએ તરત રોકી લીધો. અહીંથી આમ રોડ ઉપર ગાડી નીકળતી હોય ને તો ઓચિંતી આમ બ્રેક મારીને મને જોવે. અચ્છા. આમાં જોવે ને ક્યારેક મોઢમાં આવી જાય તો મને મોદી સાહેબ એમ કહીને હાથે ઊંચો કરે ને હું ચાલુ ધંધે હાથમાં પ્લેટ મૂકીને હાથ ઊંચો કરી દઉં. કઈ વાત કરી ભાઈ. જો ખરેખર હું કંઈ એટલો મોટો માણસ નથી કે કહું, પણ છતાં હું ગુજરાતને એટલું કહેવા માગું છું કે બધાએ એજ્યુકેશન કરી કરીને વ્હાઇટ કોલરની જોબ પકડવાની આગ્રહમાં દોડે રાખે છે, એની જગ્યાએ થોડુંક આવી લાઇનમાં ધ્યાન દેવું જરૂરી છે. ભલે મારા ફાધરે મને ભણતર નહોતું અપાવેલું, પણ હું આ લાઇનમાં આવીને મારા આખા કુટુંબને એકદમ સદ્ધર કરી શક્યો અને મારા બધા બાળકોને એકદમ એજ્યુકેટેડ કરી શક્યો. એટલે આ ધંધો કંઈ ખોટો નથી. આ ધંધામાં હાથ નાખવો જરૂરી છે. આમાં કોઈ મોનોપોલી ના હોવી જોઈએ કે રાજસ્થાની જ કરશે, એમપી જ કરશે, યુપી જ કરશે. આપણે પણ કરી શકીએ છીએ અને ખરેખર કરવું જોઈએ. અને આજે એમ બી જોવો ને તમે એન્જિનિયરવાળા ચાની લારીને એવું બધું ખોલે છે, એટલે એ લોકોને ખબર છે કે આ બિઝનેસમાં લાઇનમાં કેટલો પ્રોફિટ માર્જિન છે. સૌરાષ્ટ્રમાં તો હજી તમને જોવા મળશે કે સૌરાષ્ટ્રમાં ગામે ગામ તમને કોક ને કોક ભેળ પાણીપુરી વાળો એવો જોવા મળશે કે જે નામચીન હોય. ગામમાં કદાચ 40 જણા ધંધો કરતા હશે પણ એકાદ ગુજરાતી એ છે અને જે એ છે એ નામચીન જ હશે. સૌરાષ્ટ્રના લગભગ ગામમાં તમને જોવા મળશે. જ્યારે હજી આ બાજુમાં એવું નથી. આ બાજુ આ વસ્તુને નાની માનવામાં આવે છે. મને એવા અનુભવ થયા છે કે આ ધંધો કરવા પછી હું હમણાં મકાન તો મારું છોકરો દુબઈ જઈને મને ઘરનું લઈ દીધું. 2016માં હું ઘરવાળો થયો, પણ એ પહેલાં હું સુરત ડિસ્ટ્રિક્ટમાં હતો ત્યારે અહીંયા હું ગમે ત્યારે મકાન ભાડે રાખવા જતો ને બધી વાતચીત થઈ ગઈ હોય, ભાડે દેવાનું હોય, મારે રાખવાનું હોય, બધું કમ્પ્લીટ થઈ ગયું ને રહી રહીને પ્રશ્ન કરે તમારો ધંધો શું ને હું એમ કહું ને પાણીપુરીવાળા, કેમ કે તમારા ભાઈને પૂછીને કાલ જવાબ આપું એવું કહેતા હતા. કારણ કે મારા છોકરાને પૂછીને કાલ જવાબ આપું ને મને ખબર જ હોય કે બીજે દિવસે ના પાડશે. કારણ કે પાણીપુરીનો ધંધો એમ કીધું ને એટલે ખાવી દરેકને છે, શોખ દરેકને છે, ટેસ્ટ દરેકને લેવો છે, પણ પાણીપુરીવાળા પ્રત્યે હજી એક પ્રકારની ચીડ શેને કારણે છે એ આપણે નથી સમજી શકતા. કદાચ એ લોકો સાચા પણ હોય કે અમુક પાણીપુરીવાળા ગંદકી ફેલાવતા હોય છે એને કારણે એવું બનતું હોય, પણ પછી મારે એ લોકોને પ્રૂફ કરાવવું પડતું કે ભાઈ તમે હું જ્યાં રહેતો ત્યાં આવો, ત્યાં જોઈ જાઓ. અત્યારે હું રહું છું બંગલામાં જ રહું છું. આજુબાજુ બધા એજ્યુકેટેડ માણસો, ડૉક્ટર લોકો, સારા સારા વેપારી, સારા સારા પગારદાર માણસો છે એની વચારે હું રહું છું. પણ છતાં મારે ઘરે તમે આવીને જોવો તો બીજાના ઘર જેવી જ સફાઈ જોવા મળશે. કામ થતું હોય, કામ પૈતું એટલે તરત સફાઈ થઈ ગઈ હોય. એટલે આ રીતના દરેકે દરેક પાણીપુરીવાળો ગંદો જ હોય એવું જે નેચરમાં આવી ગયેલું છે પબ્લિકને. મેં તો જોકે ઘણી રીતે ભૂસ્યું છે, આ લાઈન સિવાય મેં કોઈથી કાંઈ કર્યું જ નથી. અને આ લાઈન સિવાય કાંઈ ન કરવા પાછળનું કારણ પણ એક હતું કે બીજા દરેકે દરેક ધંધામાં સેલ્સમેનશીપની જરૂર પડે. તમે દુકાને દુકાને ભાઈ મારી અગરબત્તી લ્યો, મારો સાબુ લ્યો, મારો પાવડર લ્યો, સામેવાળો ઉધાર માગે, મહિને બે મહિને પેમેન્ટ કરે, આ તે બધા પ્રોબ્લેમ લાગવું પડે. બીજું તમારે રોકાણ પણ કરવું પડે. જ્યારે આ ધંધામાં કોઈ રોકાણ નથી. જ્યારે મારા ફાધર ઓફ થયા પછી મારે મધરે મને થોડો વિખવાતને કારણે રવાના કર્યો કે મારે નથી જામતું, તું તારું કરી લે. ત્યારે હું જૂનાગઢ મૂકીને સીધો સુરત બાજુ નીકળી ગયેલો. ત્યારે નાની એવી લારી મેં ભાડે લીધેલી, ત્યારે 30 રૂપિયા ભાડું હાલતું. ભાડાની લારીમાં એક પાણીનો હાંડો, પાણી મીઠા પાણીનો ને એક પાણીનો હાંડો તીખા પાણીનો, બે નાના નાના તપેલા બટેકા, એવી રીતે મૂકીને હું ધંધો ચાલુ કરી શક્યો હતો, જેમાં મારે કાંઈ મૂડીરોકાણની જરૂર જ નથી. અને એમાંથી ધીમે ધીમે હું કરતો ગયો અને મારી રીતે લારી આ તે બધું સેટિંગમેન્ટ કરતો ગયો, પણ એમાં કોઈ મારે જરૂર ન પડી મૂડીરોકાણની કે સેલ્સમેનશીપની. અને આ ધંધો એવો છે કે આમાં તમારે કોઈને કહેવા ન જ જવું પડતું કે મારી આઈટમ સારી છે તમે ખાવા આવો. કારણ કે રનિંગમાં એ હાલતો હાલતો માણસ ગમે ત્યાં જો ઊભો રહી જતો હોય લારી પર તો મારી પાસે કેમ નહીં? સાચી વાત. અને એક વખત ખાઈ પછી તો આપણામાં ટેલેન્ટ હોવું જોઈએ કે એ ગ્રાહક બીજી વાર કેમ આવે અને બીજી વાર ચારને લઈને શું કામ ના આવે તે આપણામાં હોવું જોઈએ. નહીં, મારી પાસે પહેલેથી મોનોપોલી હતી. બરાબર છે. ત્યારે પાણીપુરીના મસાલાની તમને વાત કરું. હા તો ઓકે. આ મીઠો મસાલો, આ મીઠો મસાલો છે અને આ તીખી પેસ્ટ છે. તીખી પેસ્ટ છે. હવે આમાં મારી ગેરંટી એવી છે કે આ ડબલું તમને લઈ જવાની છૂટ જીગરભાઈ. હા હા.
આ ડબલું તમે તમારા ઘરની અંદર વગર ફ્રીજે કે વગર એસીએ તમે ગમે ત્યાં રાખી મૂકો, પેક કરીને આમ નમ જ એમને મત. બે મહિના પછી પણ ખોલો, તમને આમાં નહીં ફૂગ દેખાય, નહીં કોઈ જાતનો બગાડ દેખાય કે નહીં ટેસ્ટ ફેર દેખાય. ઓહો, એવું કેવી રીતે? આયુર્વેદિક ઓસડિયાનો ઉપયોગ. બરાબર. આની અંદર હું આયુર્વેદિક ઓસડિયાનો ઉપયોગ કરું છું, એને કારણે આ પેસ્ટ તમે લઈ ગયા પછી કદાચ બે મહિને ત્રણ મહિને પણ ખાશો ને એને ટેસ્ટ આવશે, કોઈ જાતનો કાંઈ ફરક નહીં. એમાં આમાં દરેક જનરલી શું હોય કે ફૂદીનો નાખ્યો હોય ને તો એ થોડો ટાઈમ જતાં એ કાળો પડતો જાય, કાળો પડી જાય. તો આમાં કાળો પડવા ના પડવાનું રીઝન તમે કીધું આયુર્વેદિક. આયુર્વેદિક ઓસડિયા હું એની અંદર ઉપયોગ કરું છું, એને કારણે એ વસ્તુ ટકાવ રહી છે. અને બીજું, આપણે આની અંદર ખટાશનો ઉપયોગ તો કરીએ જ છીએ, કારણ કે પાણીપુરી ખટાશ વગર તો સંભવ જ નથી. એની અંદર આપણો આમચૂર પાવડરનો ઉપયોગ થતો હોય, એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ તમે જો કેરીનો રસ હોય તોય પણ એને ટકાવી રાખવા માટે થઈને થોડા ઘણા ખટાશ નાખવી જરૂરી છે. જરૂરી એ એક વસ્તુ, અને હું આની અંદર એ વસ્તુ નાખું છું. પ્લસ એ સિવાય આમાં હું પીસવાટાણે પાણીનો ઉપયોગ એકદમ ઓછો કરું છું, નહીં વચ્ચ કરું છું. ત્રીજું, જ્યારે ફોદીનો ફોલાય ત્યારે મારા બાળકો બેઠા હોય, મારા માણસો પાસે કે બૈરાવ પાસે ફોલાવવું તો ખાસ કાળજી રાખવું કે કોઈ પણ જાતની એમાં કાળું પત્તું ના આવવું જોઈએ, કોઈ ડાળખી ના આવવી જોઈએ, કમ્પ્લીટ ફોદીનો અંદર પીસ આવવો જોઈએ. બરાબર છે. એટલે એને કારણે એ ફોદીનો આ પાછો મેં પબ્લિકને કહું છું, અનુભવીને કહું છું, મારો બાબા પાસે તમે દુબઈ ફોન કરો, એમની પાસે આ ડબલું પડેલું જઈ છે, એ અહીંયા વર્ષે એકવાર આવે છે, આખા વર્ષનો મસાલો મારી પાસેથી લઈ જાય. શું વાત છે. છતાં હું પબ્લિકને વર્ષ દિવસ નથી કહેતો, હું ત્રણ મહિના કહું છું. ત્રણ મહિના મારી સુરતવાળી બેબી આવે, એ દર ત્રણ ચાર મહિને પાંચ મહિને આવે ત્યાં ડબલું ભરીને લઈ જાય. જ્યારે એની ઈચ્છા થાય આમાંથી ખાલી તમે ચમચી ભરીને નાખો, એક ગ્લાસ પાણી રેડી થઈ જાય. વાહ. આ તમે મસાલો વેચો છો કે નથી વેચતા? હું વેચું છું, પણ મારી પાસે શું છે કે બહારવાળી પબ્લિક જ્યારે આવે છે ત્યારે એ લોકો માગે તો એ લોકોને પેસ્ટ લઈ જવાનો પ્રોબ્લેમ થાય, એટલે એને હિસાબે હું એ લોકોને સૂકા મસાળાનો કહું કે ભાઈ સૂકા મસાલો મારો લઈ જાઉં. હા, ધાણા ફોદીનો તમને જો ત્યાં મળતા હોય તો ધાણા ફોદીનો પીસીને થઈને મારો સૂકો મસાલો નાખી દેજો. અને બહાર ઘણા છે મારી પાસે, આમ જોવા જાય તો NRI પબ્લિકનો મારી પર થોડું વધારે છે ક્રેઝ, કારણ કે એ લોકોને બજારમાં જ્યારે બહારથી આવે છે ત્યારે ગમે ત્યાં પાણીપુરી ખાતા એ લોકો ભડકે, ડાયરિયાની બીક લાગે. હા, મારી પાસે એ લોકોને કોઈ જાતની ભડક ન લાગે. એક વખત આવીને ખાઈ જાય પછી બીજી વખત ત્રીજી વખત પોતે તો આવે, બીજા પાંચને સજેશન કરે. અને એ લોકોને જેટલો મારી પર ભરોસો છે ને હું ટકાવવાની ફૂલ કોશિશ જ કરું છું. હંમેશા ટોટલી ખજૂરની ચટણી હોય, લાલ લીલી ચટણી હોય, પાણીપુરીનું પાણી હોય કે પૂરીનું મેઇન મેથડ જે આપણે પૂરીનું મિશ્રણ હોય એ બધું હું જાતે જ ઊભું કરું છું. મારી પાસે માણસો કામ કરતા હોય, ઘણીવાર ત્રણ હોય, ઘણીવાર ચાર પણ હોય, ઘરે બૈરાવ આવે છે કામ કરવા, પણ છતાં મેઇન આઇટમ મારા હાથમાં જ હોય છે અને હું કાયમ માટે થઈને મારા હાથે જ બનાવું છું. વાત, એને કારણે શું છે કે ઘરાક મને હજી 2011માં ખાવાવાળો માણસ એ આજની તારીખમાં આવે ને તેમ કે કાકા એનો એ ટેસ્ટ છે. હો, કેમ છો મિત્રો? હું છું શશી પારેખ, હું ગુજરાતી પિક્ચરમાં એક્ટર અને સિંગર છું. આપ સૌએ મને ક્યારે મળીશું, દૂરથી સલામ એવા ઘણા બધા આલ્બમની અંદર જોયો હશે. અહીંથી પસાર થયા એ ટાઈમ પર આમ મોદી સાહેબના લુક વાળા જે આપણા અનિલ કાકા કરા, એમને જોઈને તમે અંદર એટ્રેક્ટ થઈ ગયા કે ના ચાલો આપણે? ઓકે, તો અનિલભાઈની વાત કરીએ તો પાણીપુરી એક છે, એ કોઈ પણ ગરીબ હોય કે કરોડપતિ હોય પાણીપુરી પાણીપુરી છે, એટલે દરેકને પાણીપુરી ભાવતી જ હોય. દરેક અત્યારે બી એક લગ્નમાંથી આવ્યો પણ પછી એવું થયું કે ના કે એક લાઈટ ખાવું જોઈએ. બરાબર. એટલે કાકાની પાણીપુરી યાદ આવે. અને ખાસ અનિલભાઈની વાત કરીએ તો અનિલભાઈની જોડે એટલા માટે પાણીપુરી ખાવાની મજા આવે છે કારણ કે એમનું જે લુકિંગ છે એ આપણા ગુજરાતની ભાઈ ઘરેણું કહેવાય એવા વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદીજી એમનું લુક છે. અને એ ચા વેચતા હતા અને આપણા અમારા અનિલભાઈ છે એ પાણીપુરી વેચે છે. થેન્ક યુ, તમારા વિડીયો મેં જોયા છે, મિત્રના વિડીયો બહુ સારા છે અને અવનવી વાનગીઓ બતાવે છે, તો થેન્ક યુ અમારા. ચલો, તમને પ્રમોટ કરો છો એ બદલ. દરેક મિત્રો લાઇક કરજો એમનો ચેનલને, કોમેન્ટ કરજો, ભાઈ આપણો બહુ મહેનત કરે છે. થેન્ક યુ, મળીએ. સિમ્પલ 30 રૂપિયાની 7 પાણીપુરી આપવામાં આવે છે અને ડુંગળીનું કટિંગ પણ ફ્રેશ કરે છે. એવું નથી ડુંગળીનું કટિંગ કરીને મૂકી રાખેલું હોય ને પછી કરતા હોય, એવું નથી. ડુંગળી તમારી સામે ફ્રેશ કટ કરશે. અને આ છે પાપડી સેવપુરી. પાપડી સેવપુરી આનાથી શરૂઆત કરો જીગરભાઈ આપ. શરૂઆત આપણે, હા, એથી તો કરીશું શરૂઆત આપણે કરીએ ને. બીજું કે આપણે પાણી કરીએ, અહીંયા બે ટાઈપના પાણી છે, એક તો તીખું પાણી ને મીઠું પાણી, બંનેનો કલર સેમ જેવો જ તમને લાગશે પણ ટેસ્ટ ટોટલી ડિફરન્ટ છે. ઓકે, આ શરૂઆત કરીએ મીઠું પાણીથી. એમ સેમ જેવું જ લાગશે તમને. આ પાણીપુરી એવી છે કે આપણે પાણીપુરી લીધા પછી ગમે તેટલી વાતો કરીએ પણ પેલું કેવું કે પોચી ના થઈ જાય, ક્રન્ચીનેસ જ રહે. એકદમ ક્રન્ચી પૂરી છે, કચ 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 જીભમાં વાગે નહીં તમને પણ મોંમાં અવાજ આવશે એ ટાઈપની. અને બહુ મસ્ત પાણીપુરી છે, ખાવાની મજા આવશે. મજા આવશે. તીખું પાણી લઈએ હવે.
પણ જીગરભાઈ એવું કહેવાય ને કે જેવું નામ છે ને એવું કામ છે. હા, તુલસી કેવું, તુલસીની પવિત્રતાને કેવી કહેવાય એમ, તુલસીની પવિત્રતા એટલી ચોખ્ખાઈ આપણને જગ્યા પર જોવા મળે આપણને. આ જો આપણે પકડી રાખી છે પૂરી, જરા બી આ પૂરી મારી લીકેજ નથી, આ પૂરીની ક્વોલિટી બતાવે છે. જબરજસ્ત પાણીપુરી છે, પણ પુદીનાનો ટેસ્ટ લાગશે, થોડો જલજીરાનો ટેસ્ટ લાગશે. આપણે પાણીપુરી ખાઈને એકદમ જ ખબર, પાણી પીવાની જરૂર પડી જાય. હા, બીજી ત્રીજી પૂરીમાં એ વસ્તુ અહીં નહીં, એટલે મસાલા પૂરી ખાવાની હાલત બી ના રહે એવી એવી પાણીપુરી મેં અમુક જગ્યાએ જોઈ છે. હિતેશભાઈની પાણીપુરી એક બેસ્ટ છે એમની, જે છ સાત પાંચ કે છ ફ્લેવર છે એમના, દરેક ફ્લેવરમાં એમની. હા, જે ઋતુ આઈસ્ક્રીમની બાજુમાં છે એમની હિતેશભાઈની પાણીપુરી એ બી જોરદાર, અને વિદ્યાનગરમાં ખાસ કરીને આપણા મોદી કાકાની પાણીપુરી એ બી જોરદાર, એ બી જોરદાર. એમાં એવું છે કે હિતેશભાઈનું ફેન ફોલોઈંગ ને એમનો પાણીનો ટેસ્ટ ટોટલી અલગ છે, ને આ મોદી કાકાની પાણીપુરી ને એમનું ફેન ફોલોઈંગ ને એમનો ટેસ્ટ આખો અલગ છે. બે વસ્તુ આપ જમીનનો ફેર છે. હા, એવું કહી શકાય. સ્ટોલ કરીને પણ સ્ટાર્ટઅપ કરે છે, નવા નવા હાઈવે પર ઉભા રહીને એના સ્ટોર કરે છે. પણ આજની તારીખમાં પણ આણંદ નડિયાદની વાત કરીએ ને તો આ વસ્તુ નથી થતી અહીંયા શરમા શરમીમાં. એમ લોકોને એવું લાગે કે યાર પાણીપુરીનો તો શું ધંધો કરવાનો, ધંધો કરવાનો. લોકોને એવું બી લાગે કે ચાનો તો શું ધંધો કરવાનો, પણ એ લોકો જેટલું કાઉન્ટર થતું હોય ને, એક હજાર તમે ઇમેજિન પણ ના કરી શકો એટલું કાઉન્ટર થાય. ધંધો ખાલી સેટ થાય એટલી એની જ રાહ જોવાની હોય, મહેનત વધારે લાગે પણ સફળતા જલ્દી મળે છે. સ્ટાર્ટિંગમાં કોઈ પણ બિઝનેસ હોય, હવે એવું નથી કહેતા કે પાણીપુરીનો હોય કાં તો ચાનો હોય કે રેસ્ટોરન્ટ હોય કેફે હોય, કોઈ પણ બિઝનેસ હોય, તે બિઝનેસમાં તમારે ટાઈમ અને મહેનત એ બે વસ્તુ તમારે આપવી જ પડે, અને જો તમે એમાં ટકી રહ્યા ને તો તમને સક્સેસ મળે. તમે બધા સાચું નહીં માનો, પણ આ એક વિડીયો માટે સ્પેશિયલ જીગરભાઈ સુરતથી આવ્યા છે, સુરતથી આજે સુરત જે 11 વાગ્યા નીકળ્યા છે. આજે અત્યારે તમે જોશો ને ટાઈમ 5 વાગ્યાનો ટાઈમ છે, 4:30 નો ટાઈમ થયો છે. તો જો આટલી મહેનત આટલી વસ્તુ માટે કરતા હોય, હું તો એવું માનું છું કે દરેક વ્યક્તિએ કરવી જોઈએ. અને 40 રૂપિયાની બાસ્કેટ ચાટ છે, 40 રૂપિયાની આ પાપડી ચાટ છે, અને 30 રૂપિયાની પાણીપુરીની પ્લેટ છે. દરેક વસ્તુ ક્વોલિટી વાઇઝ છે, કેમ કે પ્રેમલે તો એક ખાઈ લીધું, ખાઈ લીધી. અને આટલી આપણે વાત કરીશું ને તો બી તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આમ કેવું છે, ઢીલી પડી જાય છે એ નહીં પડે એમ. આ વસ્તુ એવી છે, બરાબર, વસ્તુ બનાવેલી જ એવી છે. અત્યારમાં પણ એટલી જ ક્રન્ચીનેસ હશે એમની. પ્રેમલે તો કેવું 2-3 વાર ટેસ્ટ કરેલું છે એટલે એને ખ્યાલ છે, એટલે કેવું ફટાફટ આ જોઈને રહેવાય નહીં, ફૂડ બ્લોગર હોય ને તેમથી રહેવાય નહીં, તો ફટાફટ ખાવાનું ચાલુ થઈ જાય. ઘણો લાંબો થઈ ગયો છે વિડીયો, તો આ સાથે ફરીથી મળીશું એક નવા સિટી, એક નવા સ્ટ્રીટ ફૂડ અને એક નવી સ્ટોરી સાથે.